नमस्ते विद्यार्थी मित्रों, घरसाड़ा बुनियादी शिक्षा विभाग ने आ YouTube चैनल में पूरी करमार आप सबने फरीथी आवकार छु। आज आप पर्यावरण विषय नो अभ्यास करिशु। पर्यावरण में आपने 1 થી 7 पाठ नो अभ्यास करी गया। आज पाठ 8 फल ए अंगे माहिती मेळवीशु। बाळको, तमे ज्यारे पहेला બીજામાં હતા ત્યારે તમને બાળકીત ગમતા અને તમને ગમતું પણ ખરા। પહેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો, એના જેવી જો પાખ મળી જાય તો આગળ ઉડ્યા કર, બસ ઉડ્યા કર, બસ ઉડ્યા કર। તમને બહુ ગમતું વિદ્યાર્થી મિત્રો, આ બાળગીતમાં તમને પંખીની વાત કરવામાં આવી છે અને તમને પણ એમ થાય કે જો હું પંખી હોઉં અને મને પાખો હોય તો હું પણ આકાશમાં ઉડું, ઉપરથી દુનિયા જોઉં। તો આવી જ રીતે પાઠ 8માં પંખીઓની વાત કરવામાં આવી છે, તેની વિશેષતાઓ, તેના રંગ, આકાર, કદ, ચાંચ વગેરેની વિવિધતાઓ અંગે આપણે સમજૂતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 8 ફળ એ અંગે સમજૂતી મેળવીએ એ પહેલા પંખી અંગે અમુક બાબતો જાણી લઈએ અને આ આપણે ખાસ યાદ રાખવાની છે। સૌ પ્રથમ છે પંખીઓમાં વિવિધતા, એટલે કે પંખીઓનો રંગ, તેનો કદ, તેનો આકાર અને તેના આહાર, આ તમામમાં આપણને વિવિધતા જોવા મળે છે। બધા જ પંખીઓનું તે અલગ અલગ હોય છે। બીજા નંબર છે પંખીઓની ચાંચ અને પાખોની વિશેષતા, એટલે કે પંખીઓને ચાંચ હોય છે જેનાથી તે ખોરાક પકડીને ખાઈ શકે છે અને પંખીને પાખો હોય છે જેના વડે તે આકાશમાં ઉડી શકે છે। દરેક પંખીના ચાંચની વિભિન્નતા, એટલે કે દરેક પંખી છે તેને ચાંચ અલગ અલગ હોય છે, એક પણ પંખીની ચાંચ સમાન હોતી નથી। કેટલાક પંખીની ચાંચ લાંબી અણીદાર હોય છે, કેટલાક પંખીની ચાંચ વાંકી હોય છે, કેટલાક પંખીની ચાંચ ચપટી હોય છે। આવી વિવિધ પ્રકારની ચાંચો પંખીઓને હોય છે। હવે જોઈએ આપણે પંખીના ડોકનું હલનચલન ની વિશેષતા, એટલે કે પંખીના ડોક ફેરવવાની સ્ટાઇલ પણ અલગ અલગ હોય છે। તમે જોઈ શકો છો કે મેના છે એ ઝાટકાથી તેના ડોકનું હલનચલન કરી શકે છે અને ઘુવડ છે એ તરત જ તેનું ડોક પાછળ ફેરવી શકે છે। પંખીઓના ખોરાકની અલગતા, દરેક પંખીઓનો ખોરાક વિભિન્ન છે, એટલે કે અલગ અલગ છે। કોઈ પંખીઓ દાણા ચડે છે, કોઈ પંખીઓ નાના નાના છીંડાઓ ખાય છે, કોઈ પંખીઓ બીજા પંખીઓને મારી અને પોતાનો ખોરાક ખાય છે, ઘણા પંખીઓ માંસાહારી છે, તે માંસ ખાય અને પૃથ્વીની સફાઈમાં મદદ કરે છે, અને પંખીઓ બીજનો ફેલાવો કરે છે। ત્યારબાદ છે પંખીઓ આપણને ઉપયોગી છે, આપણે રક્ષણ કરવું જોઈએ। પંખીઓ આપણને ખૂબ જ ઉપયોગી છે, આથી પંખીઓનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। એના પછી છે પંખીઓની જાતો લુપ્ત થવી। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જંગલો ખટી રહ્યા છે, વૃક્ષો ખટી રહ્યા છે અને વસ્તી વધવાથી જંગલો કપાય તે નિવાસ સ્થાનો બની રહ્યા છે, ઉદ્યોગો પણ વધી રહ્યા છે
ચકલી ગીધ અને સારસ. હવે આપણે જોઈએ તેનો સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે તણખલા પૂછીને સરસ મજાનો માળો બનાવનાર પંખી ખાલી જગ્યા છે. સુગરી કે ખુવર? કહો જોઈએ શું જવાબ આવશે. સુગરી એ પોતાની ચાંચ વડે માળો બુધી અને સરસ બનાવે છે અને તમે જોયો પણ હશે. એમાં આપણે લખીએ સુગરી. બીજી ખાલી જગ્યા છે આપણી બોલીની નકલ કરનાર પંખી ખાલી જગ્યા છે. પોપટ કે કોયલ? આ તો તમને આવડે. શું જવાબ આવશે? પોપટ. કેવું સરસ મજાનું એ આપણી નકલ કરે છે, રામ રામ બોલે છે, ખરું ને? આપણે લખીએ જવાબ પોપટ. હવે જોઈએ આપણે ત્રીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા પોતાની ગરદનને સાંકળથી આગળ પાછળ કરે છે, ગાબર કે મેના? જો તમને ક્યાંય મેના જોવા મળે તો તેના ડોકનું હલન ચલન જોજો, તમને ખૂબ મજા પણ આવશે. એની ડોકને ઝાપટાથી આગળ પાછળ કરી શકે છે, જે બીજા પંખીઓ કરી શકતા નથી. આપણે લખીએ જવાબ મેના. ચોથી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા મરેલા પ્રાણીઓને ખાય છે, ગીધ કે પોપટ? તો આમાં આવશે ગીધ. એક માંસાહારી પક્ષી કહી શકાય. તે મરેલા પ્રાણીઓને ખાય છે, આથી તે પૃથ્વીની સફાઈમાં પણ મદદ કરે છે. આથી જવાબ લખીએ ગીધ. હવે જોઈએ પાંચમી ખાલી જગ્યા. ખાલી જગ્યા આકારમાં નાનું પક્ષી છે, ચકલી કે સમડી? તમે ચકલીને પણ જોઈ છે અને સમડીને પણ જોઈ છે, તો નાનું પક્ષી કયું આવે છે? ચકલી. આથી આપણે જવાબ લખીએ ચકલી. હવે છઠ્ઠું છે, પક્ષીઓ ખાલી જગ્યા આપે છે, ઈંડા કે દૂધ? બાળકો, પક્ષીઓ આપણને ઈંડા આપે છે. જવાબમાં આપણે લખીએ ઈંડા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ છે, પંખીઓને આપણી જેમ કાન હોય છે. તો પંખીઓને આપણી જેમ કાન હોતા નથી, એને નાના નાના છિદ્રો આપેલા હોય છે. આથી આપણે અહીં લખીએ ખોટું. બીજું છે, બધા જ પંખીઓ ઝાડ પર માળો બાંધીને રહે છે. ના, બધા જ પંખીઓ ઝાડ પર માળો બાંધતા નથી. તમે જુઓ છો કે ચકલી એ આપણા ઘરમાં માળો બાંધે છે. આથી અહીં આવશે ખોટું. ત્રીજું છે, કેટલા સમય પછી પંખીઓ તેના જૂના બીજા ફેરવી નાખે છે? તો સાચું, પક્ષીઓ તેને જૂના પીછા ફેરવી નાખે પછી તેને નવા પીછા આવે છે. આથી આપણે અહીં કરશું સાચું. હવે ચોથું છે, પક્ષીઓ અવાજ સાંભળી શકતા નથી. તો આ છે ખોટું, પક્ષીઓને અવાજ સંભળાય છે. આથી અહીં કરીએ ખોટું. હવે છે, આપણે પક્ષીઓને ઉત્તરાયણમાં દોરીથી બચાવવા જોઈએ. આ ખરું છે, આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ એટલે આપણને ખૂબ મજા આવે છે, પરંતુ પક્ષીઓ દોરીમાં ફસાઈ જાય છે, તેની પાંખ પણ કપાઈ જાય છે અને ઘણીવાર તો પક્ષી મૃત્યુ પણ પામે છે. આથી આપણે અહીં કરીએ સાચું.
હવે છે ગીધ અને શાહમૃગ એ મોટા કદના પક્ષીઓ છે તો આપણે તેના આકારમાં જોઈએ તો ગીધ અને શાહમૃગ એ મોટા મોટા કદના પક્ષીઓ છે આથી અહીં કરીએ સાચું હવે જોઈએ પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો પ્રથમ સવાલ છે પંખીઓમાં કઈ કઈ વિવિધતા હોય છે પંખીઓમાં રંગ કદ ચાંચ આહાર અવાજ ચાલ ખોરાક આ તમામ વિવિધતાઓ હોય છે ચાલો લખીએ જવાબ પંખીઓમાં એનો રંગ એનો કદ એની ચાંચ એનો અવાજ એનો આહાર એની ચાલ વગેરેમાં વિવિધતા હોય છે હવે આપણે જોઈએ સવાલ નંબર 2 પક્ષીઓ આકાશમાં કેમ ઉડી શકે છે તો પક્ષીઓને ઉડવા માટે પાંખો આપેલી હોય છે આથી તે આકાશમાં ઉડી શકે છે લખી આપણે જવાબ પક્ષીઓને ઉડવા માટે પાંખો આપેલી હોય છે આથી તે આકાશમાં ઉડી શકે છે હવે જોઈએ સવાલ 3 પક્ષીઓ ક્યાં રહે છે પક્ષીઓ ઝાડ ઉપર અથવા ઘરની બખોલમાં રહે છે જવાબ પક્ષીઓ ઝાડ પર કે ઘરની બખોલમાં રહે છે હવે જોઈએ સવાલ નંબર 4 ચકલી અને કાગળનો ખોરાક શું છે તો ચકલી અને કાગળ અનાજના દાણા ઈયળ નાના નાના જીવડાઓ ખાય છે ચાલો લખીએ જવાબ ચકલી અને કાગળ અનાજના દાણા ઈયળ ઉધર અને નાના નાના જીવડા ખાય છે પોપટ શું ખાય છે પોપટ વાકી અને અણીદાર ચાંચ વડે જાફળ લીલા મરચા ફળ અને જીવડા ખાય છે ચાલો લખીએ જવાબ પોપટ વાકી અને અણીદાર ચાંચ વડે જાફળ લીલા મરચા ફળ અને
ઝીબડા ખાય છે। હવે જોઈએ સવાલ નંબર 6। બગલો શું ખાય છે? બગલો શાંત પાણીમાં ઊભો રહી લાંબી અને દાંત ચાંચ પડે માછલી અને નાના નાના દરિયાઈ જીવોને ખાય છે। ચાલો લખીશું આપણે જવાબ। બગલો શાંત પાણીમાં ઊભો રહી લાંબી ચાંચ વડે માછલી અને નાના દરિયાઈ જીવોને ખાય। પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં આપો। પહેલું, તમે જોયેલા કયા કયા પંખીઓની ચાંચ લાંબી અને અણીદાર છે? તો લખીએ આપણે જવાબ, તેમાં મોર, કાગડો, બતક, બગલો, કુકડો, સમડી, ગીધ, બાજ અને દરજીડો વગેરે પંખીઓની ચાંચ લાંબી અને અણીદાર છે। પ્રશ્ન નંબર 2। પક્ષીઓને તેમના પીછા કેવી રીતે મદદરૂપ થાય છે? તો આપણે લખીએ, દરેક પક્ષીઓના પીછાના આકાર અને કદ અલગ અલગ હોય છે। તેમના પીછા તેમને ઉડવામાં અને હૂંફાળા ગરમ રાખવામાં મદદ કરે છે। કેટલાક સમય પછી પક્ષીઓ જૂના પીછા ખેરવી નાખે છે અને તેની જગ્યાએ નવા પીછા આવે છે। પ્રશ્ન નંબર 5। નીચે આપેલા પ્રશ્નોના જવાબ 5-6 વાક્યમાં લખો। પહેલો સવાલ છે, પંખીઓમાં શી વિશેષતા હોય છે? જવાબ, દરેક પંખીને પાંખો હોય છે, પાંખો વડે તે ઉડી શકે છે। પંખીને ચાંચ હોય છે, તેમને બે પગ હોય છે, તેમની પાંખો અને પૂંછડી ઉડવામાં મદદ કરે છે। તેમને કાન નથી હોતા, પણ કાનની જગ્યાએ છિદ્રો હોય છે। પંખીઓ માળો બનાવી તેમાં ઈંડા મૂકે છે। સવાલ નંબર 2। પંખી ચાંચનો શો ઉપયોગ કરે છે? લખી આપણે જવાબ, પંખીઓની ચાંચના ઉપયોગો આ મુજબ છે। પહેલું, ખોરાકને પકડીને ખાવા માટે તેમજ પોચાના બચ્ચાને ખવડાવવા માટે। બીજું, વસ્તુને તોડવા માટે, દાખલા તરીકે પોપટ। ત્રીજું, શિકારને પકડી દબાવી અને મારવા માટે, દાખલા તરીકે બાજ અને ગરુડ। ચોથું, પાણી અને કાદવમાં ખોરાકની શોધ માટે, દાખલા તરીકે બગલો। પાંચમું, ખોરાકને ચીરવા માટે, દાખલા તરીકે સમડી અને ગીધ। છઠ્ઠું, પાંદડા દોરા તણખલા પકડી લાવી માળો બનાવવા માટે, કોણ બનાવે? દરજીડો। અને સાતમું, જમીન ખોદવા માટે। આ આપણે જોઈ પંખીઓ પોતાની ચાંચનો ઉપયોગ આ વિવિધ રીતે કરે છે। સવાલ નંબર 3। પંખીઓ કઈ રીતે ઉપયોગી છે? તો આપણે લખીએ જવાબ, પંખીઓ આ રીતે ઉપયોગી છે। પહેલું, કાગડો ગીધ જેવા પંખીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને સાફ રાખે છે। તેમને કુદરતના સફાઈ કામદાર કહેવાય છે। બીજું, મરઘી ઈંડા
અને માંસ આપે છે, ત્રીજું કાબર જેવા જંતુ ભક્ષક પંખીઓ, ખેતીમાં નુકસાન કરનારા નાના નાના અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતને મદદરૂપ બને છે, અને ચોથું પંખીઓ બીજનો ફેલાવો કરવામાં પણ મદદરૂપ થાય છે। સવાલ નંબર 4, પંખીઓની કાળજી રાખવા તમે શું કરશો? લખી આપણે જવાબ। પંખીઓની કાળજી રાખવા માટે આપણે આ બાબતો ધ્યાનમાં લઈશું। પહેલું, પંખીઓ માટે ચબૂતરામાં દાણા નાખીશું। બીજું, પંખીઓ માટે ધાબા પર, અગાસીમાં કે ચબૂતરામાં લટકાવેલ ઠીબમાં નિયમિત પાણી ભરીશું। ત્રીજું, જખમી પંખીઓની પ્રેમપૂર્વક સારવાર કરીશું। અને ચોથું, પંખીઓના માળાને તોડીશું નહીં, પરંતુ તેને પ્રેમપૂર્વક સાચવીશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 ફર એના સ્વાધ્યાય અંગે સમજૂતી મેળવી। તમે વિડીયોમાં આપેલ તમામ પ્રશ્નોનો ખૂબ ચીવટપૂર્વક અભ્યાસ કરજો। ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા એકમ સાથે। ગુડ બાય એન્ડ ટેક કેર।